સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યો છે તેવામાં આપણા દેશના વડાપ્રધાને આ વાયુ એક સમાન પ્રસરતી કોરોના જીવલેણ બીમારીને અટકાવવા એકવીસ દિવસનું ભારત લોકડાઉનનો નિર્ણય લાગુ કરી દીધો છે જે નિર્ણય લોકહિત માટે ખૂબ જ વ્યાજબી નિર્ણય છે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે તેવામાં આપણા દેશના વડાપ્રધાને આ વાયુ વેગ સમાન પ્રસરતી કોરોના જીવલેણ બીમારીને અટકાવવા એકવીસ દિવસનું ભારત લોકડાઉનનો નિર્ણય લાગુ કરી દીધો છે જે નિર્ણય લોકહિત માટે ખૂબ જ વ્યાજબી નિર્ણય છે તેવામાં સો ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લો આ લોકડાઉનના પગલે ભારે પ્રભાવિત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે ડોંગ જિલ્લાના આદિવાસીઓમાં મોટાભાગના લોકો રોજ કમાઈ કરી રોજ ખાવા ઉપર નિર્ભર રહે છે તેવામાં એકવીસ દિવસનું લોકડાઉન આ લોકો ઉપર ભારે આફત સાબિત થઈ રહ્યું છે

પ્રવૃત્તિ કરો છો કેટલા ગામડા આવરી લેવામાં આવ્યા છે આ જે અમે લોકડાઉનને લીધે જે આ બધા અમારા ગામડા અમારા બાજુના ગામડા સત્તર ગામડા જેવા થાય છે એમાં જે એકદમ અતિ ગરીબ કે જેઓને એક ટંગ ટાણું પણ એ લોકો રોજી રોટી કરીને ખાય છે એ લોકોને અમે ચારસો જેવી કીટ બનાવીને જરૂરિયાતમંદોને અમે પૂરી પાડતા છે આમાં કોઈક સરકારની સહાય છે કે તમે સ્વ ખર્ચે પોતાના ખર્ચે આ સેવાભાવી પ્રવૃત્તિ કરો છો આમાં કોઈ સહાય નથી અમે અમે અમારા સ્વ ખર્ચે આ સહાય પહોંચાડવાનું કામ તમે આ બેડું ઉચક્યું છે અંદાજે અમારે આમ તો આખું ડાંગમાં જે જરૂરિયાતમંદો ગામડાઓ ખરા એમાં અમે પહોંચવાની જેમ બને તેમ જલ્દી કોશિશ કરી રહ્યા છે અને કીટોની અમારે કીટો બનાવવાનું કામ ચાલુ જ છે હાલમાં કેટલા ગામડામાં આ સેવાભાવી પ્રવૃત્તિ ચાલી રહી છે અમારે સત્તર ગામડામાં ચારસો જેવી કીટ જરૂરિયાતમંદો અમે પૂરી પાડી